નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ સાત વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે એકમ કસોટી ઓગસ્ટ માસમાં લેવાની છે તેનું જે મિત્રો પેપર આવશે તેનું આઈએમપી પેપરનો આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી આ વિડીયો વિશે શેર કરી દેજો તો મિત્રો ધોરણ સાતની અંદર આપણી જે વિજ્ઞાન અને ટેકનોલોજીની સામયિક મૂલ્યાંકન કસોટી તારીખ સત્યાવીસ આઠ બે હજાર બાવીસના રોજ લેવાની છે તેના પેપરની મિત્રો વાત કરીએ તો અહીંયા પ્રશ્ન એક આપેલો છે મને ઓળખો પહેલું છે મોઢામાં આ પ્રકારના દાંતની સંખ્યા સારી સ્કિલ છે પણ તમારા લેવલ મુજબ સાચું સારું ગાઈડન્સ નથી મળી રહ્યું જેથી તમે પાછળ રહી જાઓ છો શું તમે સારી જગ્યાએ અભ્યાસ કરો છો છતાં રિઝલ્ટ સુધરતું નથી કે પછી ભણવાની સાથે સાથે મજા નથી આવતી તો અહીં બતાવ્યા પ્રમાણે સરસ તૈયારી કરાવવામાં આવશે કોઈપણ પ્રકારની તમારી જે તકલીફો છે તેનું સમાધાન એબીસી ક્લાસીસમાં તમને મળશે ગઈ સાલ હજારો વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી અને આ મુજબનું રિઝલ્ટ મેળવ્યું છે જો તમે પણ સારું રિઝલ્ટ મેળવવા માગો છો તો આજે જ એબીસી ક્લાસીસમાં જોડાવો વધુ વિગતવાર માહિતી માટે અમારી એપ ડાઉનલોડ કરો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને હા એબીસી ક્લાસીસ ગાંધીનગરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સૌથી ઓછું હોય છે તો મિત્રો તેમાં જવાબ આવશે છેદકદાર બીજું છે મોડામાં આ પ્રકારના દાંતની સંખ્યા છ હોય છે મિત્રો તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે ત્રીજું છે પતંગની દોરી કાપવા માટે આ પ્રકારના દાંતનો ઉપયોગ થાય છે તો તેમાં મિત્રો છેદક દાંત આવશે ચોથું છે આ પ્રકારના રેસાનો ઉપયોગ ગરમ વસ્ત્ર બનાવવા થાય છે તો મિત્રો આવશે જવાબ ઊન પાંચમું છે આ પ્રકારના રેસાનું તાર મુલાયમ ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે તો તેમાં મિત્રો જવાબ છે આપણો રેશમ પ્રશ્ન બેની વાત કરીએ નીચેના ગુણધર્મો મનુષ્યમાં પાચન ઘાસ ખાનાર પ્રાણીઓમાં પાચન અને અમીબામાં પાચન એ મુજબ વર્ગીકૃત કરવાનું છે પેલું છે આ પાચનમાં સજીવ ખોરાકની વાગોળે છે તો મિત્રો તેમાં આવશે ઘાસ ખાનારા પ્રાણીઓ આ પાચનમાં જઠરમાં એસિડનો સ્ત્રાવ હોય છે તો તેમાં આવશે મિત્રો મનુષ્યમાં આ પાચનમાં ખોરાકનું કણ ખોટું ખોટા પગવડી પકડવામાં આવે છે તો મિત્રો અમીબા આવશે આ પાચનમાં રસાંકુરો દ્વારા અભિશોષણ થાય છે તો તે મનુષ્યમાં આવશે આ પાચનમાં સેલ્યુલોઝનું પાચન થાય છે તો તેમ આવશે મિત્રો કાસ કરનારા પ્રાણીઓ એના પછી પ્રશ્ન ત્રણ છે મનુષ્યના પાચનતંત્રની આકૃતિ દોરી તેના કોઈપણ ત્રણ અંગોનું નામ નિર્દેશ મિત્રો તમારે લખવાનું છે પ્રશ્નચાર છે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે મનુષ્યના નાના આંતરડામાં થતી પાચનની ક્રિયા સમજાવવાની છે વનસ્પતિ નાઇટ્રોજન કેવી રીતે મેળવી છે તે મિત્રો સમજૂતી સાથે સમજાવવાનું છે પ્રશ્ન પાંચમાં નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં લીલા રંગ સિવાયના પ્રણો પ્રકાશન શાસન કરે છે તમે કેવી રીતે ચકાસશો રેશમ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે જાણવા માટેના પગલાં લખવાના છે તો મિત્રો આ રીતે તમારો પેપર છે તે આવી શકે છે આશા છે કે તમને આપણો વિડીયો ગમે જશે અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા